આ મહેનતે વાવેલો પાક લઈને ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા. બનાસકાંઠા અને આણંદમાં વાહનોની લાંબી કતાર લાગી. બનાસકાંઠાના ધાનેરા તાલુકા સંઘ પર રાયડાની ખરીદી સેન્ટર પર ટ્રેક્ટરોની લાઈન લાગી. 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગોડાઉન ઉપર પહોંચતા 1 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાંબી કતારો દેખાઈ. ગુજકો માસોલ દ્વારા રાજ્યભરમાં 1130 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી. ધાનેરા તાલુકામાં 10,400થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી ખેડૂતો મોટી સંખ્યામાં રાયડો લઈને આવી પહોંચ્યા. ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખુલ્લા માર્કેટ કરતાં વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાયા. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખેડૂતોની સંસ્થા એપીએમસીમાં ઘઉંની સીઝન શરૂ થઈ. ખેડૂતો તેમના ઘઉં લઈ હરાજીના માધ્યમથી વેચાણ માટે તારાપુર એપીએમસી આવી પહોંચ્યા. તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખંભાત, તારાપુર, ધોળકા, સુરિત્રા, માતર, પેટલાદ, બાવડાના ખેડૂતો ઘઉં વેચાણ માટે આવી રહ્યા છે. આ વર્ષે ઘઉંની સીઝન નબળી છે, તેમજ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ઘઉંના ભાવ ઓછા મળ્યા. દીકરી પ્રત્યેનો અપાર સ્નેહ પાવાગઢમાં પણ જોવા મળ્યો. દિવ્યાંગ દીકરીને પીઠ પર બેસાડીને પિતાએ માતાજીના દર્શન કરાવ્યા. એક દીકરી માટે હંમેશા તેના પિતા રાજા હોય છે. દીકરીનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ કોઈના તોલે ન આવે. એક પિતાનો તેની દીકરી પ્રત્યેનો અતૂટ અને નિસ્વાર્થ પ્રેમ પંચમહાલમાં જોવા મળ્યો. આધોડભાઈના પિતાએ પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે બેસાડી માતાજીના દર્શન કરાવ્યા. આ દ્રશ્ય જુઓ. પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા તેઓ દીકરીને લઈને આવ્યા. મોડી રાત્રિથી તેઓએ ડુંગરે ચડવાની શરૂઆત કરી. તેઓ બીજી વખત પોતાની દીકરીને લઈને આવ્યા હતા. તેઓ માતાજી પાસે એટલી જ પ્રાર્થના કરે છે કે તેમની દીકરીને જે જન્મથી ખોડખાપણ છે તે દૂર થાય. સંતાનોમાં કોઈ કારણસર ખોડખાપણ હોય તો પણ માતા પિતા માટે તો તેમના પ્રત્યેનો સ્નેહ અપાર જ હોય છે. પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદાહરણ ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું. અહીં માતાજીના દર્શન કરવા માટે માચીથી એકલા ચાલતા ચઢવું દરેક વ્યક્તિ માટે કપરા ચઢાણથી કમ નથી હોતું. પરંતુ જ્યારે દીકરીની વાત આવે ત્યારે પિતા હિમાલય પણ પાર કરી નાખે. એક આધેડ વયના પિતા પોતાની 16 વર્ષીય મૂકબધિર અને દિવ્યાંગ દીકરીને પીઠ ઉપર બેસાડી માતાજીના દર્શન કરાવવા માટે લઈને આવ્યા. આણંદ પંથકમાં આવેલા મીંઢળપુર ગામના શ્રમજીવી પરિવારના એક પિતાની દીકરી જન્મથી મૂકબધિર અને દિવ્યાંગ છે. માતાજી દીકરીની જન્મજાત તકલીફ દૂર કરે એવા ભાવ સાથે પોતે દર્શન કરવા આવી પહોંચ્યા. દોઢા દિવસે ફાયરિંગથી નરોડા ફફડી ઉઠ્યું. બાઇક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું. અમદાવાદના નરોડા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ. બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ધોળે દિવસે રાહદારી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા. આ તરફ પોલીસે ફાયરિંગની ઘટના મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુમતીનાથ પ્રભુ સોસાયટી પાસે ધોળા દિવસે ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટનામાં એક યુવકને જાહેર ઇજા પહોંચી હતી. ઘટના અંગે હકીકત એવી છે કે સવારે 10 વાગે નવા નરોડામાં એક યુવક પોતાના મોટા ભાઈને ઓફિસ મૂકવા માટે ઘરેથી બાઇક પર નીકળ્યો હતો. ત્યારે સુમતીનાથ પ્રભુ સોસાયટી નજીક બાઇક પર 2 અજાણ્યા શખ્સો આવ્યા અને ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી 1 રાઉન્ડ મિસ ફાયર થયું અને બીજા 1 રાઉન્ડ યુવકના હાથ પર વાગતા ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ તરફ નરોડા પોલીસે 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી છે અને પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરવા પાછળ કારણ અંગત અદાવત હોઈ શકે છે. ફાયરિંગ કરનાર 2 શખ્સોની પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં આરોપીની કોઈ ઓળખ થઈ નથી. આરોપી નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હોવાનું ખુલ્યું છે. અમદાવાદમાં 17 વર્ષીય સગીરાને યુવકે બનાવી હવસનો શિકાર, આરોપી પોલીસ સકંજામાં. અમદાવાદના સુલા વિસ્તારમાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. 32 વર્ષીય પરિણીત નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, બ્લેકમેલ કરીને સતત શારીરિક શોષણ કરતા સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસને જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી. આરોપી યુવક સગીરાના મંગેતરનો મિત્ર હોવાનું સામે આવ્યું છે, જે શહેરના ભાડજ વિસ્તારમાં રહે છે અને 2 સંતાનોનો પિતા છે. સગીરાના મંગેતરનું સુલા વિસ્તારમાં ગોડાઉન આવેલું છે, જે ગોડાઉનમાં સગીરા જમવાનું બનાવવા માટે જતી હતી. જ્યારે આરોપી ભંગારનો ધંધો કરતો હોવા તે સગીરાના મિત્રના સંપર્કમાં આવ્યો. જો કે એકલતાનો લાભ લઈને તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ આ ઘટનાની જાણ તેના મંગેતરને જણાવી દેશે તેમ કહીને તેને બ્લેકમેલ કરી અવારનવાર શારીરિક શોષણ કરતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ. પીપલોદમાં 825 ફ્લેટમાં સ્માર્ટ વીજ મીટર લગાવાયા. કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં 40 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી. સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે.
માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ તક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે, જેમાં વીજ વપરાશથી લઈને વીજ બિલ સુધીની સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવા માટે બે તબક્કામાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વીજ મીટર લગાડ્યા બાદ વીજ સંબંધિત તમામ સમસ્યાઓથી વીજ ગ્રાહકોને છુટકારો મળી રહેવાનો છે. વીજ સંબંધિત સમસ્યાઓ હોય કે પછી વીજ બિલ અંગેની જાણકારી માટે ગ્રાહકોએ કચેરી સુધી નહીં લંબાવવું પડે. માત્ર મોબાઈલની અંદર જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એપ્લિકેશન પરથી ગ્રાહકે કેટલો વીજ વપરાશ કર્યો છે અને તેનું હાલનું બિલ કેટલું છે તેની તમામ જાણકારી પણ માત્ર આંગળીના ટેરવે મળી રહેવાની છે. અંબાજી સહિત રાજ્યભરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી અંબાજી મંદિરે રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠ્યા. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં ભક્તોનો સેલાબ ઉમટ્યો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આવ્યા. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં માઈ ભક્તોની ભીડ ઉમટી પડી. માતાજીના દર્શન માટે ભક્તો અધીરા થયા તો મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. નવરાત્રીના પાવન પર્વ પર મા અંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આ તરફ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં પણ મા અંબાના દર્શન માટે ભક્તોનું કોળાપુર ઉમટ્યું. સવારના 6 વાગ્યાથી દર્શન કરવા માટે ભક્તોએ લાંબી લાઈન લગાવી. રાત્રિના 11 વાગ્યા સુધી ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ મંદિર દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર 55 વર્ષ જૂનું છે, જે મંદિર જોડે ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા અત્યારે અનેક ભક્તોમાં ઉત્સાહ બેવડાયો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ રાજ્યના યાત્રાધામો ભક્તોથી ઉભરાયા. પાવાગઢમાં માઈ ભક્તોનો ધસારો વધ્યો. પાવાગઢ શક્તિપીઠના મહાકાળી મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. સવારે 4 વાગે હજારો ભક્તો આરતીનો લહાવો લઈ હતો. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં જ 9 દિવસ માતાજીની ઉપાસનાના પર્વ દરમિયાન રાજ્યના યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું. પહેલાનો અર્થે દેશ સહિત ગુજરાતના શક્તિપીઠોમાં વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે. શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા તો કેટલાક માઈ ભક્તો મોડી રાત્રે જ પાવાગઢ ડુંગર ખાતે પહોંચી ગયા અને જ્યાં જગ્યા મળે ત્યાં આરામ કરતા જોવા મળ્યા. સાથે જ વહેલી સવારે 4 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને મંગળા આરતી થઈ રહી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તોએ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસરને ગુંજવી દીધું. ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર અને માતાજીને પણ વિશેષ શણગાર કરાયો છે. મોટી સંખ્યામાં ભક્તોના ધસારા સામે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. 9 દિવસ સુધી આવનારા ભક્તોની કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે. પાવાગઢ તરફના માર્ગો પર પગપાળા રથ લઈને જતા તેમજ અન્ય સંઘો જોવા મળી રહ્યા છે. આ પગપાળા સંઘો માટે ઠેર ઠેર વિસામાં તૈયાર કરાયા છે. આ તરફ ચોટીલામાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. 8મના દિવસે ડુંગર પર હવન યોજાશે. માતાજીના ઉપાસનાના પર્વનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા અને ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ચૈત્રી નવરાત્રીમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લોકોમાં ચોટીલા દર્શનાર્થે આવે છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે તો 8મના દિવસે ડુંગર પર હવન યોજાશે. માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રીના 9 દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકોમાં ચામુંડાના દર્શન કરશે. મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે મંદિર તરફથી ચા પાણી પ્રસાદ સહિતની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે ઉત્તર ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક મળી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે સોશિયલ મીડિયા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. મોદી સરકારની ગેરંટી અને વિકાસ કાર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી. સાથે જ એવા પ્રયાસ કરવાની પણ વાત કરવામાં આવી. આવતીકાલે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા કાર્યકરોની બેઠક મળશે. જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. અંબાણી પરિવારના અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ખાસ અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું. બાલા હનુમાન મંદિરમાં 60 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આજે એમને એમના જન્મદિવસની ઉજવણી એ ત્યાં કરતા હોય છે, ધાર્મિક રીતે પણ કરતા હોય છે. જ્યારે બાલા હનુમાન મંદિરને પણ ખાસ યાદ કરી અને આજે અહીંયા અન્નકૂટનો ભોગ જ્યારે ભગવાનને ધરાવ્યો છે ત્યારે અંબાણી પરિવારના સુપુત્ર એવા આનંદભાઈ અંબાણીને માટે હું ભગવાન શ્રી બાલા હનુમાનને પ્રાર્થના કરું છું કે એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સારું આરોગ્ય આપે અને ખૂબ સારી વિચાર શક્તિ આપે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું.
ભાવનગરમાં દવા હટાવની કામગીરીનો વિરોધ કરાયો. મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા. શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવી હતી, જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો. જો 200 થી વધુ લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી. ધોમધખતા તાપમાં ખેડૂતોના હૈયે ટાઢક વળે એવા સમાચાર. આ વખતનું ચોમાસું સારું રહેવાનું સ્કાયમેટનું અનુમાન. જોરદાર રહેશે આ વખતનું ચોમાસું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી. જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા કાઢશે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. આ દરમિયાન ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે દેશમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે. ભારતની અગ્રણી હવામાન પૂર્વાનુમાન કંપની સ્કાયમેટે 2024ને લઈને ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે, જો કે ચોમાસાની શરૂઆતમાં અલ્લીનોની અસર દેખાઈ શકે છે. સ્કાયમેટ અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે. એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની આગાહી કરી છે. સાથે દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. કયા મહિનામાં કેવો થશે વરસાદ તેની પણ આગાહી કરતા સ્કાયમેટે જણાવ્યું કે જૂન મહિનામાં 95% વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 105%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે જૂન જુલાઈમાં નોંધપાત્ર વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહી છે. ભીષણ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. 13 થી 15 એપ્રિલે માવઠું પડી શકે. ભર ઉનાળે માવઠું ત્રાટકશે. 13 થી 15 એપ્રિલે આકાશી આફતના એંધાણ. 3 દિવસ સુધી કચ્છમાં હીટવેવની આગાહી. ધૂમધખતા તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી. 13 થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં હળવા વરસાદના એંધાણ છે, જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકવાની આગાહી છે. આ ઉપરાંત 14 અને 15 એપ્રિલે પણ કમોસમી વરસાદ ખાબકી શકે. વલસાડ, નવસારી, સુરત ડે 5 કે લીએ ઓર ડે 6 ઓર ડે 7 કે લીએ, નર્મદા, છોટા ઉદયપુર, દાહોદ, યે જિલે હૈ જહાં પે લાઇટ રેન આઇસોલેટેડ પ્લેસિસ પે હોંગી. એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ કચ્છમાં હીટવેવની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. હીટવેવ વોર્નિંગ આને વાલે 3 દિનો કે લીએ કચ્છ એરિયામાં દિયા ગયા હૈ. ડે 1, ડે 2, ડે 3 આઇસોલેટેડ પોકેટ્સ મેં ઓર સૌરાષ્ટ્ર ઓર કચ્છ કે લીએ ડિસ્કમ્ફર્ટ કન્ડિશન આને વાલે 3 દિનો તક પ્રિવેલ કરેગી. કમોસમી વરસાદ અને ગરમીની આગાહી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસું સારું રહેશે તેવી કરી આગાહી. એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની કરી આગાહી. ચોમાસાની શરૂઆતમાં અલ્નિનોની અસર દેખાઈ શકે. દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી, એટલે કે પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી. 13 થી 15 એપ્રિલ સુધી ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. કચ્છ જિલ્લાના રહીશો માટે એલર્ટ. આગામી 3 દિવસ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર. 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી. ગુજરાતના કાંઠામાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ઉનાળાની શરૂઆતમાં અમદાવાદમાં વકર્યો રોગચાળો. એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં ઝાડા ઉલટીના 321, કમળાના 46, ટાઇફોઇડના 68 કેસ નોંધાયા. સિઝનલ ફ્લૂના 49 અને કોલેરાના 3 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવા આવ્યો છે. કાળઝાળ ગરમીથી રાહત આપવા સામાજિક સંસ્થાઓ આગળ આવી. શહેરના અનેક વિસ્તારમાં પારો વધતા નિઃશુલ્ક છાશ કેન્દ્રો શરૂ કરાયા. મોટી સંખ્યામાં લોકોની ભીડ છાશ કેન્દ્ર પર જોવા મળી. ઘઉંની સિઝન શરૂ થતા આણંદના તારાપુર એપીએમસીમાં ખેડૂતો ઘઉંની હરાજી કરવા પહોંચ્યા, તો સાથે હરાજી માટે આવેલા ખેડૂતોએ ઘઉંના ભાવ ઓછા મળી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો. વેપારીઓના મતે આ વર્ષે ઘઉંની સિઝન નબળી છે, જ્યારે પ્રખ્યાત ભાલિયા ઘઉંના ભાવ પણ ઓછા મળી રહ્યાનો આક્ષેપ.
બનાસકાંઠામાં ટેકાના ભાવે રાયડાની ખરીદી સેન્ટર પર લાગી ટ્રેક્ટર્સની લાંબી લાઈન. 300 થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ પહોંચ્યા ખરીદી સેન્ટર. ગુજકોમાં સોલે 1130 રૂપિયાના ભાવે રાયડાની ખરીદીની કરી જાહેરાત. ધાનેરા તાલુકા સંઘ ખાતે રાયડાનો સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ. ધાનેરા તાલુકામાં 10,000 થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન. ખુલ્લા માર્કેટ કરતા સારા ભાવ મળતા ખરીદી સેન્ટર પર ઉમટ્યા ખેડૂતો. ઉનાળાની શરૂઆતે જ ભાવનગર જિલ્લાના 7 જળાશયના તળિયા દેખાયા. રાજવડ, લાખણકા, હમીરપરા અને હણોલ સહિતના ડેમોમાં પાણીનો જથ્થો ખાલી થયો. ખેતી અને પીવાના પાણીને લઈને ચિંતાના વાદળો ઘેરાયા. તો આ તરફ ભાવનગર મનપાના અધિકારીઓએ પર્યાપ્ત પાણીનો જથ્થો હોવાનું જણાવ્યું. આગામી ચોમાસા સુધી પાણીની ઘટ નહીં પડે તેમ અધિકારીઓએ દાવો કર્યો. ડભોઈ તાલુકાના બનૈયા ગામમાં પાણીની પારાયણ શરૂ. પીવાના પાણી માટે વલખા મારતા સ્થાનિકોને ભારે હાલાકી. ગામની મહિલાઓ જીવના જોખમે ઢાઢર નદીમાંથી પાણી લાવવા મજબૂર. કચ્છના જળાશયોના તળિયા દેખાતા ભુજમાં પાણીની સમસ્યા. નર્મદા લાઇનમાં ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં ટેન્કર રાજપાણીના વલખા મારતા સ્થાનિકોએ પાલિકા સામે મોરચો માંડ્યો. નગરપાલિકાના સત્તાધીશો સામે મહિલાઓ બની રણચંડી. સુરતમાં વીઆર મોલને લઈને ધમકી ભર્યો ઈમેલ મળતા તંત્ર દોડતું થયું. મોલમાં બ્લાસ્ટ કરવાની મળી ધમકી. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મોલ ખાલી કરાવ્યો. ધમકી ભર્યા ઈમેલથી લોકોમાં ડરનો માહોલ છવાયો. વલસાડમાં ખાનગી તેલ કંપની અને પોલીસે સાથે મળી દરોડા પાડ્યા. દરોડામાં મોટી માત્રામાં હલકી ગુણવત્તાનો તેલનો જથ્થો મળ્યો. જાણીતી બ્રાન્ડના લોગો સાથે હલકી ગુણવત્તાનું તેલ વેચતા હતા. ગ્રાહકોની ફરિયાદના આધારે કરાઈ કાર્યવાહી. ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ હટાવવા તંત્ર એક્શનમાં. શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવતા ઉગ્ર વિરોધ. દબાણ હટાવવા આવેલી મનપાની ટીમને સ્થાનિક મહિલાઓએ ઘેર્યા. દબાણ હટાવવા આવેલી મનપાની ટીમ અને લારી ગલ્લાવાળાઓ વચ્ચે ઘર્ષણ. 200 થી વધુ લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરતા વિવાદ સર્જાયો. દબાણ ખાતાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલ અને પરેશ ધાનાણી સામ સામે મેદાને ઉતરી શકે. ભાજપ સામે લડવા માટે કોંગ્રેસે પરેશ ધાનાણીને મનાવ્યા. લલિત કાકતરા સહિતના કોંગ્રેસના નેતાઓએ અમરેલી જઈને પરેશ ધાનાણીને ચૂંટણી લડવા મનાવ્યા. પરેશ ધાનાણીએ કટાક્ષવાળું ટ્વીટ કરીને ચૂંટણી લડવાની તૈયારીઓ દર્શાવી. રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીનો જંગ આ વખતે ચર્ચામાં છે. પરસોત્તમ રૂપાલાનો વિરોધ થયા બાદ હવે કોંગ્રેસે કમર કસી છે. 22 વર્ષ પહેલા 2002માં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલા સામે જીત મેળવી હતી. 22 વર્ષ બાદ રૂપાલા અને ધાનાણી રાજકોટ બેઠક પર સામસામે આવશે. રાજકોટ બેઠકને લઈ કોંગ્રેસ આગેવાનો ધાનાણીના ઘરે પહોંચ્યા હતા. પરેશ ધાનાણીને મનાવવાના કોંગ્રેસના પ્રયાસ હાથ ધરાયા. કોંગ્રેસ આગેવાનોએ પરેશ ધાનાણીને રાજકોટથી લડવા આગ્રહ કર્યો. રાજકોટથી રૂપાલા સામે ધાનાણીને ઉતારવાના લલિત કગથરાનું રોચક તર્ક. કહ્યું કે જો રૂપાલા લડે તો ધાનાણીએ લડવાનું, જો રૂપાલા ન લડે તો ધાનાણીએ ન લડવું. રૂપાલા વિવાદનો લાભ લેવાથી કોંગ્રેસ ઉભી થાય એમ છે. પરેશ ધાનાણીના ચૂંટણી લડવા પર બોલ્યા ભરત બોગરા. કહ્યું રાજકોટમાં કોઈ ટક્કર જેવું નથી. રાજકોટ ભાજપનો ગઢ છે. અમારી આખી ટીમ ચૂંટણી લડવા તૈયાર છે. જનતા કોંગ્રેસનો ભ્રષ્ટાચાર ઓળખી ગઈ છે. કોંગ્રેસનું કોઈ જ સંગઠન નથી. ધનસુખ ભંડેરીનું પરેશ ધાનાણી પર નિવેદન. કહ્યું કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તેનાથી અમને મતલબ નથી. અમે રણ મેદાનમાં છીએ. રાજકોટ બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતનો દાવો કર્યો. ભાજપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રાજુ ધ્રુવે પરેશ ધાનાણી પર આપ્યું નિવેદન. ભાજપનું 1.5 મહિનાથી કાર્યાલય ખુલી ગયું છે અને કોંગ્રેસમાં હજુ ઉમેદવાર ના નેઠા નથી. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે તેના નેતાઓ રાજનીતિ કરે છે. સાથે ભાજપ 5 લાખથી વધુ મતથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કમલમ અને ગાંધીનગરને જોડતા તમામ રસ્તાઓ પર પોલીસ ગોઠવાઈ. રાજ શેખાવતની કમલમનો ઘેરાવ કરવાની ચીમકીને લઈ તંત્ર દોડતું થયું. રાજકોટના રાજવી માધનતાસિંહ જાડેજાએ રૂપાલા વિવાદ પર આપ્યું મોટું નિવેદન. કહ્યું ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે બેઠકથી સમસ્યાનો સુખદ અંત આવશે. માધનતાસિંહે સંમેલનમાં આપી હાજરી. રૂપાલાની ટિકિટ રદ મામલે મૌન સેવ્યું. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણીમાં ચોથા પક્ષની એન્ટ્રી. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દિલીપભાઈ વસાવા ભરૂચ બેઠક પર ચૂંટણી લડશે. છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા લડશે ચૂંટણી. છોટુ વસાવાએ ટ્વીટ કરીને કરી જાહેરાત. ચૂંટણીની તડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ ગુજરાતની 4 બેઠકોને લઈને જાહેરાત બાકી. રાજકોટ, અમદાવાદ પૂર્વ, મહેસાણા અને નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાકી. જ્ઞાતિના ગણિતને લઈને કોકડું ગુંચવાયું હોવાની અટકળો વહેતી થઈ. નવસારીમાં પાટીલ સામે અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલના નામની છે અટકળો. તો અમદાવાદ પૂર્વમાં રોહન ગુપ્તા બાદ હિંમતસિંહને ઉતારી શકે છે ચૂંટણી જંગમાં. તો મહેસાણામાં પણ ઉમેદવારને લઈને અવઢવ હોવાની અટકળો.
બારડોલી બેઠકના ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવાએ ખરવાના શક્તિ કેન્દ્રમાં પ્રચાર કર્યો હતો. નવરાત્રીના પ્રથમ અર્થે મેલડી માતાના દર્શન કરી આશીર્વાદ પણ લીધા. પ્રચારમાં ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ખેડાને પંચમહાલના ભાજપ ઉમેદવારો પહોંચ્યા ડાકોર. ખેડાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ રણછોડરાયના ચરણોમાં શીશ ઝુકાવ્યા. ભવ્ય જીત માટે કરી પ્રાર્થના. ડાકોરમાં ભાજપના બંને ઉમેદવારોનું ઢોલ નગારા સાથે કરાયું ભવ્ય સ્વાગત. બંને ઉમેદવારોએ મંદિર પર ધજા પણ ચડાવી. બંને ઉમેદવારોએ જંગી લીડથી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. વડોદરા ભાજપમાં ઘીના ઠામમાં ઘી ઠર્યું. લાંબા સમયથી ગાયબ રંજનબેન ભટ્ટ પ્રચારમાં જોડાયા. રંજનબેન ભટ્ટે હેમાંગ જોશી માટે કર્યો પ્રચાર. બાઇક રેલીમાં ભાજપ કાર્યકરોનો વધારે ઉત્સાહ. બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી 16 એપ્રિલે ફોર્મ ભરશે. પાલનપુરમાં રોડ શો યોજી ભરશે ફોર્મ. ધાનેરાના થાવર ગામમાં સભામાં કરી જાહેરાત. ફોર્મ ભરવાના દિવસે મોટી સંખ્યામાં હાજર રહેવા કરી અપીલ. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જનસંવાદ કાર્યક્રમનો દોર કર્યો શરૂ. દાહોદ વિધાનસભામાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવીયાડની હાજરીમાં જનસંવાદ કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકરો રહ્યા હાજર.